ખાતરના ભાવ વધારા મુદ્દે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન. કોરોના અને યુદ્ધની સ્થિતિ બાદ ખાતરના ભાવ વધ્યા હોવાનું સંઘાણીએ જણાવ્યું. હાલ ખાતરનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1300 યુએસ ડોલર હોવાનું પણ સંઘાણીએ જણાવ્યું. સરકારને ખાતરની એક થેલી 4000 રૂપિયામાં પડે છે. સરકાર ખાતરની એક થેલી પર 3733 રૂપિયા સબસિડી આપે છે તેમ પણ દિલીપ સંઘાણીએ કહ્યું. ક્રમશઃ કોરોના અને પછી રશિયાના યુદ્ધ પછી જે ભાવનો ઉછાળો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવ્યો, 300 યુએસ ડોલરમાંથી 500-600 હજાર આજે 1300 યુએસ ડોલર છે, ત્યારે સરકારને 5000 રૂપિયે બેગ પડે છે. પાછા ભાવ ઓછા થયા છે એટલે 1100-1200 યુએસ ડોલર હોવાના કારણે આજે સરકારને 4000 રૂપિયે થેલી પડે છે, જે સરકાર 267 રૂપિયા યુરિયાની બેગ ખેડૂતોને આપે છે, એટલે કે 3733 રૂપિયા સબસિડી આ મોદી સાહેબની સરકાર આપે છે, ત્યારે 267 રૂપિયા ખેડૂતોને આપે છે.